ગુરુના કામ લઈ અને ગાંધીનગર ગયા, થોડી રજૂઆતો સાંભળી. આ ગિરનારને આમ જોવા જઈએ તો આપણા ભારત વર્ષમાં ચાર મોટા મહાગુમ પહેલા છે. આ ગિરનારનો મેળો ભજન અને ભોજનનો મેળો, આમાં કોઈ કોઈને નિમંત્રણ આપતું નથી, સૌ સૌની મેળે આવે અને મેળે મેળે જાય અને ભજન ભોજનનો આનંદ લઈ અને પોતાના પરિવાર સાથે, ઘરના મિત્રો સાથે, સંબંધીઓ સાથે વાત કરે. તમે ગિરનાર શિવરાત્રીનો મેળો જોયો છે? પેલું ડોકું હલાવે ત્યારે એમ કે કહો, તમે તમારા જીવનમાં કંઈ કર્યું નથી, તમે તમારા જીવનમાં કાંઈ કર્યું નથી. કારણ કે જગદંબા પણ પધારતા હશે. અને ઘણા વર્ષો પહેલા જોશીપુરામાં અમે મોરણ બાપુ, લાલ બાપુ જોશીપુરાના આશ્રમમાં બેઠા હતા અને થોડી ચર્ચા નીકળી કે પેલા ગિરનારમાં દેવતાઓની સ્વભાવો ભરાતી, ઋષિમુનિની સ્વભાવ ભરાવતી અને આધ્યાત્મિકની અનેક ચર્ચાઓ, યોગની અને જ્ઞાનની વાતો થતી હતી. આજે તમને આવું કેમ નહીં જોવાય? ત્યારે મોરારી બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે જેમ દીકરી સાસરે જાય અને 12 મહિના પોતાના સાસરવાસમાં અનેક પ્રકારનું સુખ ભોગવે પણ એને ક્લિયર યાદ આવ્યા વગેરે એને, ફેર ભલે ગરીબ હોય પણ દીકરીને ફેર પ્રત્યેની મમતા હોય છે, પ્રેમ હોય છે, વાત્સલ્ય હોય છે. એવી રીતે અમને સાધુ સંતોને શિવરાત્રી ક્યારે આવે એની રાહ જોતા હોઈએ છીએ. શિવરાત્રી ક્યારે આવે અને ભજન ને ભોજનનો આ સુંદર મેળો માણીએ